દોસ્તો સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં અને ચોમાસાની સિઝનમાં ઠંડુ વાતાવરણ હોવાના કારણે નેમુ ટકા લોકોને છાતીમાં કફ જમા થવા લાગે છે નાક બંધ થવાની સમસ્યા પણ થાય છે બંધ નાકથી છુટકારો મેળવવા છાતીમાં જામેલા કફને તોડવા અહીં ચાર ઉપાયો વિશે જાણીએ સૌથી પહેલો ઉપાય એક ગ્લાસ પાણી લો તેમાં પંદર થી વીસ જેટલા મરીને વાટીને નાખો હવે આ પાણીને ગરમ કરવા મૂકી દો પાણી અડધું રહે ત્યાં સુધી ગરમ કરો હવે તે પાણીને નીચે ઉતારી તેમાં એક ચમચી જેટલું મધ નાખો અને હલાવી લો રોજ સવારે અથવા જો તમને ગરમ વસ્તુથી તકલીફ હોય તો અઠવાડિયામાં ત્રણ વાર પીવું કપ સો ટકા મટી જશે ઉધરસ આખો શિયાળો નહીં થાય બીજો ઉપાય બે ચમચી જેટલી સૂંઠ લો તેમાં થોડો ગોળ નાખો હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લો હવે તેની ગોળીઓ બનાવી ધીરે ધીરે ખાઓ આવું કર્યા બાદ એક ચમચી જેટલું મધ ચાંટી જાઓ સૂટથી છાતીનો કફ તૂટે છે અને મધથી ગળું દુખતું બંધ થાય છે ત્રીજો ઉપાય લસણ અને આદુ રોજ સવારે લસણની એક કડી ખાવાથી શિયાળામાં થતા કફ અને ગળાની ખારાશ તથા ટીબી જેવી સમસ્યાથી છુટકારો મળે છે અને આદુથી પણ અહીં બતાવ્યા પ્રમાણે તમને ખૂબ સારો ફાયદો થશે અને પાચનશક્તિ પણ સારી થશે દોસ્તો આદુ અને લસણ આપણા શરીર માટે કફ તોડવા માટે ખૂબ જ ઉપયોગી છે ચોથો ઉપાય શિયાળાની ઠંડીમાં આપણા શરીરને ગરમ પાણી વડે ગરમ રાખી શકાય છે માટે રોજ સવારે ઉઠી બે ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ દિવસભર હુંફાળા પાણીનું સેવન કરવું જોઈએ અને નાવામાં પણ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત રાત્રે પગમાં તેલ લગાવી ગરમ મોજા પહેરવા કાન દ્વારા પણ હવા અંદર ન જાય તેની ધ્યાન ધ્યાન રાખવું જોઈએ શિયાળાની ઋતુમાં અને ઋતુ પરિવર્તન થતું હોય ત્યારે રોગોથી બચવા માટે અને રોગપ્રતિકારક શક્તિને સારી રાખવા માટે વધુમાં વધુ પાણીનું સેવન કરવું જોઈએ દોસ્તો આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુનું બેલ આઇકન પણ દબાવી દઉં Thank you.